फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। बायोटेक्नोलॉजी अंतर्गत आज अपना नेक्स्ट टॉपिक आपसे क्लोनिंग वेक्टर्स, मतलब क्या है क्लोनिंग वाहकों। पर आगना लेक्चर जे छे मैं भण्या था के कोईपण डीएनए ना टुकड़ा जे छे ने वाहक में उतरवा माटे केटलीक विशिष्टताओ जे छे होवी जोईए। ई विशिष्टताओ जे छे योग्य रीते परिपूर्ण थाय तो ज ई डीएनए नो टुकड़ो आपणे वाहकनी अंदर सफलतापूर्वक उमेरी शकीए। बराबर, तो ये कया कया एवं परिबड़ों से बराबर कई कई विशिष्टताओ है एना विषे आप अभ्यास करवानो छे। टॉपिक स्टार्ट करता पहला तमने जणाई दो आखी बायोलॉजी स्टैंडर्ड 12 जे छे एमां सौथी अग्रम अग्रो कोई टॉपिक होय तो आ टॉपिक छे क्लोनिंग वेक्टर। बराबर, मारी दृष्टिए कारण के आ टॉपिक जे छे एमां जे भाषाकीय लेवल आपेलू छे, बराबर, जे गुजराती लैंग्वेज ट्रांसलेट करेली छे ए मास्टर डिग्री जे तमे कॉलेज में करशो ई लेवल जे छे एनो टॉपिक आपेलो छे। खबर, पण आपणे छे ता बेस्ट ट्राय करशुं के तमने मेक्सिमम जे छे बधुं वधु सरळताथी समजाय छे। बराबर, जो समझी लेशो एकवार टॉपिक तो બહુ ઇઝી છે, પણ જ્યાં સુધી ભાષાકીય જે છે એમાં આપેલી છે જે લેંગ્વેજ એ પ્રમાણે સમજવું અઘરું છે, પણ આપણે એને કારણ કે ટોપિક આખો પ્રેક્ટિકલ ટોપિક છે, બરાબર, એને થિયરીકલી સમજાવવો જે છે અઘરો છે, આપણે બેસ્ટ ટ્રાય કરશું કે મેક્સિમમ જે છે તમને ખ્યાલ આવે છે। બરાબર, એટલે સૌથી પહેલાં આપણે જે આગળ ભણ્યા હતા એ ફરીથી કહી દઉં, ક્લોનિંગ વાહકો જે છે એમાં આપણે મેઇન ઉદાહરણ ભણ્યા હતા કે બે વાહકો તરીકે વપરાય છે, એક છે પ્લાઝમિડ અને બીજું છે બેક્ટેરિયોફેજ, આ બંને જે છે એનો ઉપયોગ થાય છે। બરાબર, ઈ વાહકનો ઉપયોગ કરી કીધું હતું વિદેશી ડીએનએનો ટુકડો હોય અને આપણે વાહકમાં ઉમેરીએ એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ બને, આ રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે બરાબર એને આપણે કોઈ પણ સજીવ મતલબ યજમાનમાં દાખલ કરીએ, યજમાન તરીકે લીધેલું છે દાખલા તરીકે કોઈ પણ બેક્ટેરિયા, એની અંદર એની ઘણી બધી નકલો મેળવી શકીએ। એ નકલો જે છે એ આપણને કેમ ખબર પડશે કે આમાં નવો ડીએનએ બીનો છે કે નથી બીનો? બરાબર, એના માટેના કેટલાક વિશિષ્ટ જે છે પરિબળો છે એ પરિબળો આપણે આજે ભણવાના છે। બરાબર, તો આગળ કીધું પ્રમાણે નીચેની વિશેષતાઓ વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી છે। બરાબર, એક્ઝામની દૃષ્ટિએ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેમાંથી નીટમાં ક્વેશ્ચન પૂછાય છે વારંવાર। તેમાં સૌથી પહેલી વિશિષ્ટતા શું હોય તો કે કોઈ પણ પ્લાઝમિડ વાહક જે છે એમાં સ્વયં જનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, આ વર્ષે જીનીટમાં પૂછાણમાં હતો ક્વેશ્ચન ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, પહેલાં ત્રણ વર્ડ લીધેલા છે। બરાબર, તો એ સ્વયંજનની ઉત્પત્તિ એક એવું સ્થાન છે જે પ્લાઝમિડમાં જોવા મળે, એનું કાર્ય શું છે જો, તો આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનની શરૂઆત થાય છે, નામ પરથી તે ઓરિજિનનો મતલબ કે જ્યાંથી ઉત્પન્ન થવું, સ્વયંજનન મતલબ કે કોઈ પણ વાહક જે છે એમાં સ્વયંજનની શરૂઆત કઈ જગ્યાએથી થાય છે એવું સ્થાન એનું નામ આપ્યું ORI। અને જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે। આપણે કીધું હતું આગળ કોઈ પણ ડીએનએનો ટુકડો એમને તમે કોઈ કોષમાં દાખલ કરી દો તો એ સ્વયંજનન નહીં પામે, પણ એને આપણે કોઈ વાહકની સાથે જોડી દેશું અને એ વાહકમાં કઈ જગ્યા આવેલી છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, એ ઓરિજિન ઓફ રેપ્લિકેશનની સાથે જો આપણે એ ટુકડાને ઉમેરશું તો એ ટુકડો જે છે સ્વયંજનન પામવાની ક્ષમતા ધારણ કરી લેશે। આ ક્રમ જોડાયેલા ડીએનએ મતલબ કે સંકલિત ડીએનએના નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે, આ બીજું। બરાબર, એટલે આટલું જે છે એનું કાર્ય ઇમ્પોર્ટન્ટ પૂછાય। ઓરિજિન ઓફ રેપ્લિકેશનનું કાર્ય શું છે તો કે સૌથી પહેલું તો કે એવી જગ્યા છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે, આ પહેલું કાર્ય। બીજું કાર્ય શું તો કે કેટલી કોપી કરશે ડીએનએના નકલોની સંખ્યા જે છે એનું નિયંત્રણ, કે એક ડીએનએ જે છે આપણે ટુકડો દાખલ કર્યો તો એને કેટલી કોપી બનાવશે। આગળ કીધું હતું ને કે પ્લાઝમિડ જે છે બરાબર આગળના લેક્ચરમાં આવી ગયું જો કે મિનિમમ એક કે બે હોઈ શકે અથવા એ 15-100 પણ હોઈ શકે નકલો। બરાબર, પ્લાઝમિડની કેટલી નકલો હશે એ નકલોની સંખ્યા કેટલી હોય એ પણ નક્કી કોણ કરે તો કે એનું નિયંત્રણ કરે છે આ સ્થાન। બરાબર, એક જનીનનો ટુકડો છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, બરાબર, એના માટે જવાબદાર છે। એટલા માટે આપણે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ જેની ઉત્પત્તિ મતલબ કે જેનું ઓરિજિન ખૂબ જ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય। એટલે આપણે બરાબર એક ઉદાહરણ આપું, દાખલા તરીકે જો આપેલું છે પ્લાઝમિડ, પ્લાઝમિડનું નામ છે PBR 322, ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે, આકૃતિની અંતર્ગત ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, એટલે પહેલાં તો આકૃતિ આખી જે છે એમાં જે જે ભાગ આપેલા છે આપણે બધું ભણવાનું છે જે આમાં શું દર્શાવે છે। તો જો તમે આ PBR 322 નામનો એક પ્લાઝમિડ છે બરાબર, ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એનું ક્લોનિંગ વાહક છે, એમાં એક સ્થાન આપેલું છે જો ORI, મતલબ કે આટલી જગ્યા પ્લાઝમિડવાળા ભાગમાં આવેલો આટલો જથ્થો એ શું છે તો કે એ ભાગ છે ORI, મતલબ એવી જગ્યા છે કે જ્યાં
જ્યાંથી સ્વયંજનન કરવાની શરૂઆત થશે. આખું પ્લાઝ્મિડ જે બમણું થાય છે તે આવી રીતે જે બમણું થશે એમાં શરૂઆત ક્યાંથી થશે? ઓઆર આઈથી, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. બે કાર્ય છે, એક તો આ શરૂઆત કરશે અહીંથી, અને બીજું તો કે આની કેટલી નકલ બનશે, આવા પ્લાઝ્મિડની કોપી કેટલી બનવાની છે એ પણ નિયંત્રણ કોણ કરે? તો કે નિયંત્રણ કરવાવાળો ભાગ, એ જનીનનું નામ છે ઓઆરઆઈ. બરાબર. બીજો એક ભાગ છે આરઓપી. આરઓપી જે છે એનું વર્ણન આપણે ટેક્સ્ટ બુક જે છે એમાં નથી આપેલું, પણ એ તમને જણાવી દઉં કે આરઓપી જે છે, જેમ કે ઓઆરઆઈ, ઓઆરઆઈનું નામ શું છે? તો કે ઓઆરઆઈનું ગુજરાતી નામ છે સ્વયંજનનની ઉત્પત્તિ. બરાબર. બીજું ભાગ છે આરઓપી. આરઓપી જે છે એનું આખું નામ છે રિપ્રેસર ઓફ પ્રાઇમર, રિપ્રેસર ઓફ પ્રાઇમર પ્રોટીન, રિપ્રેસર પ્રોટીન જે છે આનું કાર્ય શું છે? તો આ પણ નકલોનું નિયંત્રણ, એટલે કે કેટલી કોપી બનશે, નકલો મતલબ કોપી, જે સ્વયંજનન થવાનું છે એની કેટલી કોપી બનશે એનું નિયંત્રણ કરનારું પ્રોટીન કયું છે? આરોપી. પણ એ આરોપી વાળો ભાગ જે છે, બરાબર, આ ભાગ એનું વર્ણન આપણને ટેક્સ્ટબુકમાં નથી આપ્યું. આપણે યાદ શું રાખવાનું ટેક્સ્ટબુક પ્રમાણે? ઓઆરઆઈ. ઓઆરઆઈનું કાર્ય શું? તો કે પહેલું કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે, સ્વયંજનની શરૂઆત કરે પહેલું કાર્ય, અને બીજું નકલોની સંખ્યાનું નિયંત્રણ, એટલે બે કાર્ય. બરાબર. પહેલું કાર્ય જે છે સ્વયંજનની શરૂઆત કરે છે, બીજું કાર્ય સ્વયંજનન થઈને કેટલી કોપી બનશે એનું નિયંત્રણ કરવાવાળો ભાગ, બરાબર, એ કયો થશે? ઓઆરઆઈ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. અને બીજું તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશનની સાથે આપણે કોઈ પણ ડીએનએના ટુકડાને ઉમેરી દઈએ તો એની સાથે સાથે એમાં પણ સ્વયંજનનની ક્ષમતા જે છે આવી જશે. બરાબર. એટલે આ થઈ ગયું સ્વયંજનનની ઉત્પત્તિ. એમાં મેઇન એક સ્વયંજનની શરૂઆત કરે છે એનું કાર્ય, બીજું જે છે એમાં ડીએનએની નકલની સંખ્યાનું નિયંત્રણ. બરાબર. એટલે આપણે એવું જે છે પ્લાઝ્મિડ નક્કી કરવું જોઈએ, વાહક જે છે એવું પસંદ કરવું જોઈએ કે જેમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન વધુમાં વધુ કોપી બનાવતું હોય, જેથી કરીને આપણને રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એની સંખ્યા વધારે માત્રામાં મળી શકે. આ પહેલો ટોપિક. બીજો એના પછી શું છે? જો બીજો ટોપિક છે પસંદગીમાન રેખક. પસંદગીમાન રેખકનો અર્થ શું થાય? પહેલાં તો પસંદગીમાન રેખક વર્ણચિહ્ન અથવા સિલેક્ટેબલ માર્કર, એક માર્કર શબ્દ આપ્યો છે. માર્કરનો મતલબ જ શું થાય? તો માર્કરનો મતલબ કે આપણે કોઈ પણ બે વસ્તુ જે છે એને પસંદ કરવા માટે એને સિલેક્ટ કરવી, જેમ કે હું અહીં માર્ક કરું છું બરાબર સ્વયંજનની ઉત્પત્તિ, તો એનો મતલબ કે આ ભાગને મેં હાઇલાઇટ કરી છે, એ ભાગ અલગ છે બીજા બધા કરતાં, તેના માટે આપણે માર્કર શબ્દ વાપરી. આમાં માર્કરની જરૂર શું પડે છે? જો તો સિલેક્ટેબલ માર્કર જે છે એનો એક સિમ્પલ અર્થ તમને પહેલાં સમજાવી દઉં, પછી આપણે એના વિશે થિયરી જોઈએ. જો દાખલા તરીકે કોઈ એક બેક્ટેરિયા જે છે, બરાબર, એ બેક્ટેરિયાની અંદર પ્લાઝ્મિડ આવેલું છે, આ પ્લાઝ્મિડની એ ઘણી બધી નકલો બનાવે છે, આ પ્લાઝ્મિડ જે છે એની ઘણી બધી નકલો બનાવે છે. હવે આ જે પ્લાઝ્મિડની નકલો જે છે એ પ્લાઝ્મિડની નકલોમાં આપણે બે પ્રકારના જે છે પ્લાઝ્મિડ જોવા મળશે. બે પ્રકારના પ્લાઝ્મિડ કયા? કે એક પ્લાઝ્મિડ એવું હશે કે જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ વાળો ભાગ એડ થઈ ગયો હશે. આના પરથી ખ્યાલ આવે, જો હું તમને બે કલરથી એટલા માટે દર્શાવું છું, તમને આના પરથી ખ્યાલ આવે બંને ભાગ શું કહેવામાં આવે. જો એટલે બે ભાગ છે આમાં, જે મેં બ્લેક અને રેડ કલરવાળો ભાગ દર્શાવેલો છે એ પ્લાઝ્મિડ કયું છે? તો કે એ પ્લાઝ્મિડ કહેવાય રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ ડીએનએ મતલબ કે પુનઃ સંયોજિત ડીએનએ. પુનઃસંયોજિત મતલબ કે જેમાં નવું ડીએનએ અને જૂનું ડીએનએ બેયનું મિશ્રણ થઈ ગયેલું છે. બરાબર. અને બીજો એક ભાગ આ કયો છે? તમને કલર પરથી ખબર પડે કે આ પ્લાઝ્મિડ જે છે એવું છે કે જે પ્લાઝ્મિડમાં રૂપાંતરણ કંઈ થયું નથી. બરાબર. મતલબ કે પુનઃસંયોજન ન થયેલું હોય એવું જે છે, એટલે અપરિવર્તનીય. અને આ કેવું થશે? પરિવર્તનીય. જેમાં પરિવર્તન થઈ ગયું છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ છે. અને આ શું છે? કે જે નોર્મલ હોય સામાન્ય પ્લાઝ્મિડ, જે કેવું છે? અપરિવર્તનીય. એટલે કોઈ પણ બેક્ટેરિયામાં અર્થ જો હવે શરૂ થાય છે, પસંદગીમાં રેખકનો મતલબ શું? કોઈ પણ વાહક જે છે બરાબર એની અંદર આપણે નવો ટુકડો ડીએનએનો ઉમેરેલો છે,
ઈ ટુકડો ઉમેરાઈ ગયો છે કે નથી ઉમેરાણો આપણને ખબર કેમ પડશે? તો કે એમાં જેટલી કોપી બનશે એમાં અમુક કોપી એવી ને એવી જ બનશે, મતલબ કે એમાં નવો ટુકડો ઉમેરાણો નથી, કારણ કે ડીએનએ નો નવો ટુકડો કે જૂનો ટુકડો એ આપણને જોઈ ના શકાય, તો આપણે એને અલગ કેમ પાડશું? એમાં જો ટુકડો નથી ઉમેરાણો તો એ પ્લાઝમિડ કેવું કહેવાય? અપરિવર્તનીય. જો એમાં ટુકડો ઉમેરાઈ ગયો છે સફળતાપૂર્વક તો એ કેવું કહેવાય? પુનઃસંયોજિત અથવા પરિવર્તનીય. એટલે અર્થ શું છે જો? તો કે સ્વયંજનનની ઉત્પત્તિની સાથે વાહકને પસંદગીમાં રેખકની પણ આવશ્યકતા હોય. એક ભાગ તો જરૂરી છે, આપણે ભણી ગયા કે જેમાં સ્વયંજનની ઉત્પત્તિ એવું સ્થાન હોવું છે, એની સાથે સાથે દરેક પ્લાઝમિડમાં એક પસંદગીમાં રેખક પણ હોય. એ શું કરે? જે અપરિવર્તનીય ઘટકો, અપરિવર્તન એટલે જો નોન ટ્રાન્સફોર્મન્ટ, મતલબ કે જે રૂપાંતર નથી થયું, જેમાં નવો ટુકડો ઉમેરાણો નથી, એવા અપરિવર્તનીય ઘટકોને ઓળખી અને તેને દૂર કરે, કારણ કે એ આપણા માટે કામનું નથી. અને પરિવર્તનીય મતલબ કે ટ્રાન્સફોર્મન્ટ, મતલબ કે જેમાં રિકોમિનન્ટ ડીએનએ ઉમેરાણો છે, ની વૃદ્ધિ માટે પસંદગીમાનની અનુમતિ આપતું હોય. મતલબ અપરિવર્તનીય એટલે શું થઈ ગયું? સામાન્ય પ્લાઝમિડ અથવા સામાન્ય ડીએનએ જેને આપણે કોઈ કામ નથી, એને શું કરવાનું છે? એને ઓળખી અને એને દૂર કરી દેવાનું છે, કારણ કે એ આપણા માટે કામનું નથી. અને પરિવર્તનીય મતલબ કે જે રિકોમ્બિનન્ટ ડીએનએ, જેમાં બે ટુકડા ડીએનએના ઉમેરાઈ ગયા છે, એવા પરિવર્તનીય ડીએનએને આપણે ઓળખી એની વૃદ્ધિ કરવાની છે, કારણ કે આપણા માટે કામનું કયું છે? રિકોમ્બિનન્ટ, આ કોઈ કામનું નથી. તો જે કામનું છે ને નકામું છે, એટલે શબ્દ તમારે ગુજરાતીમાં છે એ પ્રમાણે યાદ રાખવાના છે. અપરિવર્તનીય ઘટકો છે એને ઓળખીને દૂર કરવાનું, અને જે પરિવર્તનીય છે રિકોમ્બિનન્ટ એને આપણે ઓળખીને એની વૃદ્ધિ કરી એની પસંદગીમાં મદદ આપે, જે પસંદગી કરી શકે એટલે એને નામ આપ્યું પસંદગીમાં લેખક. એ કોણ છે, શું છે એવું, કે જેના લીધે આપણે બેને આપણે ઓળખી શકીએ છીએ, એ ઘટક આપણે ભણીએ, બરાબર? કે જેને નામ આપ્યું પસંદગીમાં લેખક. જો શું પસંદગીમાં લેખક કરે છે, એવી શું પ્રક્રિયા થાય છે જેના લીધે આપણે નવા અને જૂના બે ડીએનએને ઓળખી શકીએ છીએ? જો રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન ભણી ગયા આપણે, ગ્રિફિથનો પ્રયોગ. રૂપાંતરણ એક એવી કાર્ય પદ્ધતિ છે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે, બરાબર? જે તમે આગળના વિભાગમાં આપણે ભણી ગયા છીએ, ગ્રિફિથનો પ્રયોગ જે છે એમાં આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે એક જે છે ઘટક હોય એનું જનીન દ્રવ્યને આપણે બીજા જે છે સજીવમાં ટ્રાન્સફર કરી શકીએ, જેનું નામ હતું રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન. ડીએનએના ટુકડાને આપણે બીજા યજમાન બેક્ટેરિયામાં દાખલ કરીએ તો સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરોમ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન તથા કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો, મતલબ કે એન્ટીબાયોટિક્સ દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવાવાળા જનીનો ઇકોલાઈ માટે ખૂબ જ ઉપયોગી પસંદગીમાન રેખકો છે. પસંદગીમાન રેખકોના ઉદાહરણ કયા, બરાબર? તો પસંદગીમાન રેખકોના ઉદાહરણ કયા, કે સૌથી પહેલાં તો અહીંયા એન્ટીબાયોટિકના નામ આપ્યા છે. એન્ટીબાયોટિક, એન્ટીબાયોટિક મતલબ બેક્ટેરિયાને મારવાવાળી દવાઓ. કેટલી દવાઓ છે? તો એક છે એમ્પિસિલિન, એમ્પિસિલિન પહેલી એન્ટીબાયોટિક, બીજી છે ક્લોરામ્ફેનિકોલ, આ તમે કેમિસ્ટ્રીમાં જે છે ભણશો એમાં પણ આવશે, લાસ્ટ જે લેક્ચર જે છે ચેપ્ટર તમારું ટ્વેલ્થ એમાં. ટેટ્રાસાયક્લિન, ટેટ્રાસાયક્લિન અને લાસ્ટ છે નામ એવું છે લે કેનામાઇસિન, કેનામાઇસિન. આ શું છે બધી? તો કે ચારે ચાર એન્ટીબાયોટિક છે. એન્ટીબાયોટિકનો મતલબ કે એવી દવાઓ કે જેનાથી બેક્ટેરિયા મરી જાય. હવે જો તમને ખ્યાલ છે કે ડૉક્ટર જે છે આપણને એન્ટીબાયોટિક આપે તો બધાને સરખી સરખી એન્ટીબાયોટિક નથી આપતા. બેક્ટેરિયાથી કોઈ રોગ થતા હોય, બરાબર, બેક્ટેરિયલ જે રોગો આપણે ભણી ગયા એ રોગોની સારવાર માટે આપણને ડૉક્ટર એન્ટીબાયોટિક આપે, તો એન્ટીબાયોટિક બધી જે છે બધાને અલગ અલગ શું કામ આપે? તો એનું કારણ એ છે કે દરેકે દરેક બેક્ટેરિયા જે છે જેમ જેમ પરિપક્વ થાય એમ એન્ટીબાયોટિકનું અવરોધ કરતા જનીનો પોતાના શરીરમાં વિકસાવે. એટલે એનો મતલબ શું થાય? જો કે આ પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતવાળા જનીનો, બરાબર, એના એમ્પિસિલિનનું અવરોધ કરતું જનીન, તો એમ્પિસિલિન માટે એએમપી ઉપર આર, આર એટલે રેઝિસ્ટન્ટ, એમ્પિસિલિન એનું આખું નામ થશે એમ્પિસિલિન અવરોધક જનીન. બેક્ટેરિયાના પ્લાઝમિડમાં એમ્પિસિલિન અવરોધક જનીન આવેલું હશે. ક્લોરોમ્ફેનિકોલ, તો ક્લોરોમ્ફેનિકોલ જે છે એના પરથી સી એચ એલ આર. ટેટ્રાસાયક્લિન, તો ટેટ્રાસાયક્લિનમાં ટીઈટી
આર કેનામાઇસિનમાં કે એ એન આર આ બધા શું થઈ ગયા તો કે જે ઉપરની બાજુ આર છે એ શું દર્શાવે છે અવરોધક જનીનો આવા જે અવરોધક જનીનો ધરાવતા ભાગ જે છે એ બેક્ટેરિયાની અંદર વિકસિત થયેલા હોય એ બધા શું વર્તે છે તો કે એ વર્તે છે પસંદગીમાન રેખક તરીકે પસંદગીમાન રેખકોના એક્ઝામ્પલ જે છે કયા તો એમ્પિસિલિન અવરોધક જનીન ક્લોરોમ્ફેનિકોલ અવરોધક જનીન ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન અને કેનામાઇસિન અવરોધક જનીન ક્યાં આવેલા છે કે આ બધા ઇકોલાય બેક્ટેરિયાના પ્લાઝમિડ જે છે એમાં આવેલા છે ઉદાહરણ તરીકે જો તમને દેખાડું તો આપણે જે એક્ઝામ્પલ આપેલું છે એમાં જો છે આપેલા એક પહેલો ભાગ છે અહીંયા બરાબર એ એમ પી આર બીજો ભાગ છે ટેટ આર જો તમે જોશો એટલે ખ્યાલ આવશે પહેલો ભાગ છે એ એમ પી આર એ એમ પી આર આવેલું છે બીજો ભાગ છે ટી ઈ ટી આર આનો અર્થ શું છે આનો અર્થ થશે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન એમ્પિસિલિન અવરોધક જનીન એક એમ્પિસિલિન અવરોધક જનીન આવેલું છે કયા પ્લાઝમિડમાં પીબીઆર 322 એમાં એમ્પિસિલિન અવરોધક જનીન આવેલું છે બીજી બાજુ આવેલું છે જે પિંક કલરના ભાગ દર્શાવે છે બીજું છે ટેટ્રાસાઇક્લિન ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન આ બંને શું છે તો કે બંને પસંદગીમાન રેખક તરીકે વર્તે છે હું સમજાવું છું કઈ રીતે પસંદગીમાન રેખક તરીકે વર્તે છે બરાબર તો બંને જે છે અહીંયા આપેલા છે જો કે જે પ્રતિજીવિક અવરોધક જનીનો કયા એક એમ્પિસિલિન આર અને એક ટેટ્રાસાઇક્લિન આર આગળ જે ચાર નામ આવ્યા છે એ ચારમાંથી કોઈ પણ હોઈ શકે જેમાં આપણને જે પીબીઆર 322 કીધા છે એમાં કયા કયા છે તો કે એમાં બે છે એમ્પિસિલિન આર અને ટેટ્રાસાઇક્લિન આર બે જે છે અવરોધક જનીનો આવેલા છે એ પસંદગીમાં રેખક તરીકે વર્તે છે એવું શું કરે છે જેના લીધે આપણે આવા બે ઘટકોની પસંદગી કરી શકીએ બરાબર સમજાવું છું જો સામાન્ય ઇકોલાઈ કોષો આમાંથી કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી મતલબ જે કોષો હોય મતલબ કે એમાં અવરોધક જનીનો આવેલા ન હોય તો એ આવા કોઈ પણ એન્ટીબાયોટિકનું અવરોધન કરી શકે નહીં બરાબર અવરોધક જનીનની હાજરી એનો મતલબ શું છે જો તો કે આ પ્લાઝમિડ જે આપણને ઉદાહરણ લીધું છે એ પ્લાઝમિડમાં શું કહેવા માગે તો કે પીબીઆર 322 જે છે આ પ્લાઝમિડમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન છે તો એનો મતલબ શું થયો પીબીઆર 322 પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયા બેક્ટેરિયા કયા છે ઇકોલે બેક્ટેરિયામાં એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન બંને શું છે ટેટ્રાસાઇક્લિન પ્રતિજૈવિક દ્રવ્યો એટલે એન્ટીબાયોટિકની અસર થશે નહીં જો સામાન્ય એન્ટીબાયોટિક મતલબ શું તો કે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન જે છે એન્ટીબાયોટિક છે મતલબ એ બેક્ટેરિયાને મારી નાખે પણ આ બેક્ટેરિયા એવા છે કે જેની અંદર એ એન્ટીબાયોટિકનો અવરોધ કરેવા જનીનો હાજર છે એ રેઝિસ્ટન્ટ મેળવી લીધું એણે વારંવાર જે છે એના સંપર્કમાં આવવાથી એના જનીનોમાં ફેરફાર કરીને એવા એણે રેઝિસ્ટન્ટ જનીનો વિકસાવી દીધા કે જ્યાં સુધી એનામાં એમ્પિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન હશે ત્યાં સુધી આ બેક્ટેરિયા જે છે એને આ બે એન્ટીબાયોટિકની અસર થશે નહીં બરાબર બાકીની એન્ટીબાયોટિકથી અસર થશે એટલે આ બેક્ટેરિયાને મારે મારવા હોય બરાબર તો એમાં એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન જે છે બરાબર એ બે સિવાયની કોઈ પણ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો પડશે આનાથી નહીં મરે ટેટ્રાસાઇક્લિન અવરોધક જે છે જેની આનાથી પણ નહીં મરે તો એને મારવા થશે નહીં ઉપયોગ કરવો પડશે કાં ક્લોરોમ્ફેનિકોલનો ઉપયોગ કરવો પડશે કાં કેનામાઇસિનનો ઉપયોગ કરવો પડશે આવી બીજી ઘણી બધી છે એન્ટીબાયોટિક બરાબર પણ જેનું અવરોધક જનીન જે બેક્ટેરિયામાં હાજર હોય બરાબર એ એન્ટીબાયોટિક દ્વારા બેક્ટેરિયા મરશે નહીં આટલું અત્યારે સમજી લેજો બરાબર એટલે કઈ રીતે એ પસંદગીમાં લેખક તરીકે વર્તે છે આપણે જોઈએ બરાબર હવે પીબીઆર 322 પહેલાં તો આખું જે છે તમારે પ્લાઝમિડ જે છે યાદ રાખવાનું છે એમાં કયા કયા ભાગ આવ્યા એક એવો ઓઆરઆઈ સ્વયંજનની ઉત્પત્તિ બીજો ભાગ છે આરોપી જેની કોઈ ટેક્સ્ટ બુક જે છે એમાં વર્ણન નથી બરાબર રિપ્રેસર ઓફ પ્રાઇમર પ્રોટીન જે છે જે નકલનું નિયંત્રણ કરતું પ્રોટીન છે પણ એનું વર્ણન તમારે આપેલું નથી બીજું શું આપેલું છે તો કે આની સાથે સાથે એક ભાગ આવેલો છે રેઝિસ્ટન્ટ જનીનો કયા પિંક કલરનો ભાગ એક ભાગ છે એમ્પિસિલિન અવરોધક જનીન બીજો ભાગ જે છે એમાં આવેલો છે ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન એટલે બે પ્રકારના અવરોધક જનીનો જે છે આમાં હાજર છે કયા પીબીઆર 322 નામના પ્લાઝમિડ જે છે એમાં બરાબર
હવે એની સાથે સાથે બીજું શું દર્શાવેલું છે જોવામાં, તો કે જે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનવાળો ભાગ જે છે એમાં આવી બે જગ્યા આપેલી છે, જેમ કે અહીંયા આપેલું છે આ સ્થાન સાલ વન, અહીંયા સ્થાન આપેલું છે બામ એચ વન, પછી એમપીસી અવરોધક જનીનમાં બે જગ્યા આપેલી છે, એક ભાગ આપેલો છે અહીંયા પી એસ ટી વન, બીજો ભાગ જે છે આપેલો છે પી વી યુ વન. અહીંયા જે ભાગ જે આપેલો છે એમાં એક નામ છે ઇકો આર વન, ક્લા વન અને હિન્દ થ્રી. આ બધા નામ શું છે? આ જેટલા જેટલા નામ આપેલા છે એ બધા શું છે? એ બધા છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની ઓળખ જગ્યા, માટેની ઓળખ જગ્યાઓ ક્યાં છે? તો કે અલગ અલગ ભાગ જે આપેલા જે છે, તો એનો મતલબ આપણને આ બધા નામ આપ્યા છે શું છે? આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકના નામ છે. સાલ વન એની ઓળખ જગ્યા ક્યાં છે? તો અહીંયા આવેલી છે. બામ એચ વન રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એની જગ્યા ક્યાં આવેલી છે? અહીંયા આવેલી છે. કઈ જગ્યા? તો કે ઓળખ જગ્યા આપણે ભણી ગયા, પેલિન્ડ્રોમ ક્રમ આવેલો એની ચોક્કસ જગ્યા અહીંયા આવેલી છે. હિન્દ થ્રી તેની જગ્યા જે છે અહીંયા આવેલી છે. ક્લાવન તો એની જગ્યા અહીંયા આવેલી છે. ઇકો આર વન તો એની જગ્યા આવેલી છે. અલગ અલગ જે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પીવી યુ વન એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, એની કાપવાની જગ્યા એમપીસી રેઝિસ્ટન્સવાળા ભાગમાં આપેલી છે. અને પીએસટી વન જે છે એની જગ્યા આવેલી છે અહીંયા. તો નોર્મલ સિમ્પલ ક્વેશ્ચન શું પૂછાય? જો ઇકોલાઈ ક્લોનિંગ વાહક પીબીઆર 322માં રિસ્ટ્રિક્શન સ્થાનો છે. આ રિસ્ટ્રિક્શન સ્થાનો કયા કયા? જો હિન્દ થ્રી, ઇકો આર વન, બામેચ વન, સાલ વન, પીવી યુ ટુ, પીએસટી વન અને ક્લાવન. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત, સાત ટોટલ જે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની જગ્યા આ પીબીઆર 322 નામના પ્લાસમિડમાં આવેલી છે. પણ કોણ કઈ જગ્યાએ આવેલા છે એ તમારે યાદ રાખવાના છે. બરાબર? તમને ક્વેશ્ચન એવો પૂછાય, ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનવાળા ભાગમાં કયા કયા ઉત્સેચકની ઓળખ જગ્યા આવેલી છે? તો બે, બામેચ વન અને સાલ વન. એવી રીતે એમ્પિસિલિન અવરોધક જનીન ધરાવતો ભાગ જે છે એમ્પિસિલિન આર, એમાં કયા કયા ઉત્સેચકોની ઓળખ જગ્યા આવેલી છે? તો બે, પીવી યુ વન અને પીએસટી વન. આ બે યાદ રાખવાના છે. બરાબર? એની ઓળખ જગ્યા કયા વિસ્તારમાં આવેલી છે અને બાકી નામનિર્દેશન માટે આખે આખું જે છે પ્લાઝમિડમ આપેલું હોય, જેમ કે આર ઓપી વાળો ભાગ જે છે તો એની ત્યાં પણ એક ઓળખ જગ્યા આવેલી છે ઉત્સેચક પીવી યુ ટુ, એની ઓળખ જગ્યા આવેલી છે. તો અલગ અલગ જે છે પ્લાઝમિડવાળા ભાગમાં એ ઉત્સેચકને કાપવા માટેની ચોક્કસ જગ્યા જે છે આવેલી હોય, મતલબ કે આ ઉત્સેચક દાખલા તરીકે પીબીઆર 322ને હું બામેજ વન વડે કાપીશ તો એ કઈ જગ્યાથી કાપ મૂકશે? તો આ જગ્યાથી જ કાપી શકે, કારણ કે ત્યાં એની ઓળખ જગ્યા જે છે આવેલી છે. હવે આનાથી ફાયદો શું થાય? જો એના પછી જોઈએ ટોપિક આવે છે એના પછી નેક્સ્ટ, ક્લોનિંગ જગ્યાઓ જે મેં સમજાવ્યું છે. હવે થિયરીકલ ભાગ જોઈએ. ક્લોનિંગ જગ્યાઓ જે છે એ શું દર્શાવે છે? ક્લોનિંગ જગ્યાવાળો ભાગ જે છે જ્યાં આપણે ક્લોનિંગ કરવાના છે, ક્લોનિંગ જગ્યાઓ ત્રીજો ભાગ, વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટાભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. સૌથી પહેલી બાબત, આપણે ડીએનએનો ટુકડો ઉમેરવાનો છે આ પ્લાઝમિડમાં. દાખલા તરીકે આ પ્લાઝમિડ જે છે એમાં ડીએનએનો ટુકડો ઉમેરવાનો છે, તો એ ડીએનએનો ટુકડો આપણે ક્યાં ઉમેરવાનો છે એ પહેલાં જગ્યા તો નક્કી હોવી જોઈએ. દાખલા તરીકે અહીંયા ઉમેરવો છે, બરાબર? તો એ ઉમેરવા માટેની ઓળખ જગ્યા માટેની ઉત્સેચક સ્થાન ત્યાં હોવું જોઈએ. જેમ કે બામેજ વનવાળો ભાગ જે છે તો એની જગ્યા એક જ હોવી જોઈએ. જો બામેજ વનવાળો ભાગ એક જ છે જેથી કરીને કન્ફ્યુઝન ના થાય. આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક બામેજ વન સિલેક્ટ કર્યો તો એ કઈ જગ્યાથી કાપ મૂકશે? અહીંથી કાપ મૂકે અને ત્યાં આપણે નવો ટુકડો ઉમેરવાનો છે. તો સૌથી પહેલી બાબત કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની ઓળખ જગ્યા મોટે ભાગે જે છે એક જ હોવી જોઈએ. પહેલી બાબત, વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોય તો તેનાથી ઘણા બધા ટુકડા થઈ જશે જે જનીન ક્લોનિંગની જટિલ બનાવી દે છે. બરાબર? આપણે બામેજ વનવાળો ભાગ એકની જગ્યાએ બે ત્રણ વધારે હશે તો શું થશે? તો કે જ્યારે ઉત્સેચક બામેજ વનામાં સંપર્કમાં આવશે એટલે એ બે ત્રણ જગ્યા હોય તો બધી જગ્યાથી ટુકડા કરી નાખશે. તો એ ટુકડા આપણા માટે કોઈ કામના નથી, મતલબ કે એના પરથી આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ બનાવી નહીં શકીએ. એટલે કેટલી જગ્યા હોવી જોઈએ? એક જ જગ્યા જે છે કોઈ પણ ઉત્સેચકની હોવી જોઈએ. બરાબર? એનાથી વધારે હોવી જોઈએ નહીં. બીજું, વિદેશી ડીએનએનું જોડાણ અને વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. આ પીબીઆર 322ના સંદર્ભમાં લીધેલું છે. જો કે આપણે વિદેશી ડીએનએને કઈ જગ્યાએ જોડવાનું છે, તો કે એને બે પ્રતિજૈવિક દ્રવ્યો જે છે માટેના અવરોધક જનીનો આવેલા છે
એમાંથી એકમાં કોઈ પણમાં જોડવાનું છે. એટલે ઉદાહરણ તરીકે આપણે આ પીબીઆર 322 વાળા પ્લાઝમિડમાં નવો ડીએનએનો જથ્થો ઉમેરવાનો છે, તો કાં તો એને આપણે ટેટ આર વન વાળા ભાગમાં ઉમેરશું અને કાં એમપીસીલીન અવરોધક વાળા ભાગમાં ઉમેરશું. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણે જે છે એને ડીએનએનો ટુકડો ઉમેરવો પડશે. તો તમને આના પરથી ખ્યાલ આવી જો કે જો આપણે એને ટેટ આર વાળા ભાગમાં, ટેટ આર વાળો ભાગ એટલે આટલો ભાગ, એમાં જો આપણે ડીએનએનો નવો જથ્થો ઉમેરવો હોય તો એને કયા કયા ઉત્સેચક દ્વારા કાપવું પડશે? બે જ ઓપ્શન છે, કાં એને બામેજ વન વડે કાપવું પડશે ને કાં એને સાલ વન નામના ઉત્સેચક વડે કાપવું પડશે. એ જ રીતે જો આપણે એમ્પિસિલિન અવરોધક જનીનવાળા ભાગમાં ડીએનએનો ટુકડો ઉમેરવો છે આટલા ભાગમાં, તો કયા કયા ઉત્સેચક દ્વારા આપણે એને કાપવું પડશે? તો બે જ ઓપ્શન આપણી પાસે છે, કાં પીવીયુ વન વડે એને કાપવું પડશે ને કાં પીએસટી વન વડે કાપવું પડશે. બરાબર? એટલે આપણે અવરોધક જનીનવાળા બે ભાગ છે, બેમાંથી કોઈ પણ એક ભાગ જે છે પસંદ કરશું જ્યાં આપણે ડીએનએનો નવો ટુકડો જે છે ઉમેરી શકીએ. બરાબર? બેમાંથી કોઈ પણ એક જગ્યા જે છે પસંદ કરવાની. હવે શું થાય, જો ઉદાહરણ તરીકે હવે મેઇન એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ ખાસ સમજવાનું છે, એટલે એના પરથી તમને ખ્યાલ આવશે કે આખી પ્રોસેસ શું છે. દાખલા તરીકે તમે વિદેશી ડીએનએને વાહક પીબીઆર 322માં સ્થિત ટેટ્રાસાયક્લિન પ્રતિરોધી જનીનના બામ એચ વન સ્થાને જોડી શકો છો. બરાબર? પુનઃસંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએમાં દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે, પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજન ન પામતા ઘટકોથી અલગ કરી શકાય છે. જો ખૂબ જ હાર્ડ લેંગ્વેજ, હું તમને આખું એક્ઝામ્પલ આપું. જો આખી પ્રોસેસ જે છે શું સમજાવે છે, તમને દોરીને આખી પ્રોસેસ જે છે સમજાવું. આખું ઉદાહરણ જે છે ખાસ સમજીને યાદ રાખજો શું કહેવા માગે છે. સૌથી પહેલા આ લઈ લે પ્લાઝમિડ, આ છે પ્લાઝમિડ પીબીઆર 322. એમાં બે જગ્યા છે આવી ઓળખ જગ્યા, આપણે જે કામનો ભાગ જે છે એ ખાલી સમજાવું છું. આ જે ભાગ જે છે બરાબર એ કયો છે? એ ભાગ છે ટેટ આર. આ જે ભાગ જે છે એ કયો છે? એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન. એમાં બે ભાગ આવેલા છે આવી રીતે આપણે દર્શાવી. બરાબર? પીબીઆર 322 વાળા ભાગ. હવે એમાં તમે આવી ગયો આગળ કે ટેટ આર વાળા ભાગમાં એક જગ્યા છે બામ એચ વન, બામ એચ વનની ઓળખ જગ્યા છે. બીજો ભાગ જે છે એમાં આવેલું છે ક્લાવન, એમ કે ભાગ જે છે એમાં પીબીઆર 322 વાળો ભાગ છે, સાલવન વાળો ભાગ. આમાં પીવીયુ અને પીએસટી વન આ બે ઉત્સેજક જે છે એની ઓળખ જગ્યા આવેલી છે, એટલે આપણે એનો જ ખાલી આમાં ઉપયોગ કરશું ઉદાહરણમાં. બરાબર? જો પ્લાઝમિડમાં અહીંયા આપેલું છે દાખલા તરીકે સાલ વન, એવી રીતે આમાં બે જગ્યા છે પીવીયુ વન અને પીએસટી વન. આ ચાર ટોટલ આપણી પાસે ઓપ્શન છે. હવે જો આપણે શું કરશું, તો કે એક વિદેશી ડીએનએનો ટુકડો પસંદ કરી લીધો, વિદેશી ડીએનએનો ટુકડો એને આપણે ઉમેરવું છે આ જગ્યાએ, આપણે નક્કી કરી લીધું સ્થાન, કારણ કે બેમાંથી કોઈ પણ એક જગ્યાએ સ્થાનમાં એને કાપવાનું છે. કઈ જગ્યાએ સ્થાન નક્કી કર્યું છે? બામેચ વનવાળા ભાગને. તો જે જગ્યાએ બામેચ વનવાળા ભાગમાં ઉમેરવાનું છે, તો આ વિદેશી ડીએનએના ટુકડાને પણ, વિદેશી ડીએનએનો ટુકડો જે છે એને પણ બામ એચ વન વડે કાપવામાં આવે છે. બામ એચ વન વડે કાપવામાં આવે છે. બામ એચ વન વડે કાપવામાં આવે શું કામ? કારણ કે બામ એચ વન વડે કાપશું તો જ એને બામ એચ વન વાળા ભાગ સાથે જોડી શકશું આપણે. બરાબર? એટલે આ વિદેશી ડીએનએનો ટુકડો બરાબર એને બામ એચ વન વાળા ભાગ જે છે એમાં જોડવા, એટલે અહીંયા આપણે લખશું બામ એચ વન જગ્યાએ નવો ડીએનએ ઉમેરીએ તો શું થશે? હવે બામ એચ વન વાળી જગ્યાએ નવો ટુકડો આપણે ઉમેરશું તો શું થશે? જો સૌથી પહેલો ભાગ કે જે પ્લાઝમિડ હતું, બરાબર, પ્લાઝમિડ વાળો ભાગ, પ્લાઝમિડ વાળા ભાગમાં એક જગ્યા હતી ટેટ આર, બીજી જગ્યા જે છે આ હતી એમ્પિસિલિન આર. એમ્પિસિલિન આર આ જે ભાગ હતો ટેટ આર, એટલે અહીંયા લખી ના ટૂંકમાં એમ્પિસિલિન અવરોધક જનીન અહીંયા આવી ગયો આ ટેટ આર. હવે શું કર્યું, જો તો કે બીજા કલરમાં હું તમને દર્શાવી દઉં, તેમાં આપણે નવો ટુકડો ઉમેરી દીધો. એ નવો ટુકડો જે છે એ ઉમેરેલો છે દાખલા તરીકે અહીંયા આ વિદેશી ડીએનએનો ટુકડો ઉમેર્યો. કઈ જગ્યાએ ઉમેરેલો છે? બામ
एच वन स्थान है, नवो टुकड़ो उमेर, तो शू थे? हवे जो स्वाभाविक है कि नवो डीएनए नो टुकड़ो आपणे अहींया उमेरवो हतो, आपणे टेट आर वाळो केटलो टुकड़ो त्यांथी काढी नाखवो पड़े, टेट आर वाळो टुकड़ो जे छे काढी नाखीए तो शू थाय? एटले आना पछी जे छे अहीं तमने अहीं लखवू जरूरी पड़शे, आपणे थियरीना साथे साथे जे समझता जाइए કે જો જો વામ એચ વન જગ્યાએ નવો ડીએનએ ટુકડો ઉમેરીએ તો ટેટ આર જગ્યા એથી થોડો ટુકડો દૂર કરવો પડે આમ નવો ડીએનએ ઉમેરવાથી ટેટ આર નિષ્ક્રિય થાય છે ટેટ આરનું કામ શું હતું? ટેટ આર જે છે વાળો ભાગ, આ ટેટ આરનું કામ શું હતું? તો કે જે ટેટ આર વાળો ભાગ જ્યાં સુધી એમાં નવો ટુકડો ઉમેરેલો નથી, દાખલા તરીકે સામાન્ય પીપીઆર જે છે આમાં શું છે કે એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન બંને માટેના અવરોધક, બંને માટેનું અવરોધન આ છે. એમ્પિસિલિનનો વિરોધ કરે છે કારણ કે એ જનીની છે, ટેટ્રાસાયક્લિન છે, બંને માટેનું અવરોધનમાં હાજર છે. જ્યારે નવો ટુકડો ઉમેરી દેશું ત્યારે શું થશે? તો કે આમાં બે ઓપ્શન થશે. પહેલો ઓપ્શન જુઓ તો કે ટેટ આર નિષ્ક્રિય થશે અને એમ્પિસિલિન આરમાં તો આપણે કોઈ અસર એમાં ફેરફાર જ નથી કર્યો, એમ્પિસિલિન આર સક્રિય રહેશે. જ્યારે આપણે ડીએનએનો ટુકડો આમાં ઉમેરી દીધો ત્યારે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ વાળો ભાગ જે છે નિષ્ક્રિય થઈ જાય. શું કામ? કારણ કે ત્યાંથી આપણે એક ટુકડો કાઢી નાખ્યો, એટલે એનું જે કાર્ય હતું ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ નિષ્ક્રિય થવું, એનો મતલબ શું? તો કે ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક દ્વારા મરતું નહોતું પહેલાં, કારણ કે એનું અવરોધક જનીન હતું. હવે એ ટેટ્રાસાયક્લિનમાં મરી જશે એટલે શું થશે? જુઓ કે આવા આપણે ડીએનએ જે છે નવો ટુકડો ઉમેરેલો હોય એવા ડીએનએ વાળા ભાગને આપણે એક માધ્યમ જે છે એમાં ઉમેરશું. બે ભાગ જે છે એના દ્વારા સમજાવું. પહેલા લઈએ એમ્પિસિલિન માધ્યમ, પછી ભાગ લઈએ ટેટ્રાસાયક્લિન માધ્યમ. જો આ દાખલા તરીકે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા જે છે એની કોલોની હોય, કોલોનીને નામ આપી દે 1 2. પહેલા આપણે આવી જે છે બે કોપી બનાવી લઈએ જેમાં બેક્ટેરિયાની કોલોનીઓ જે છે એના નંબર આપેલા હોય, આવી છાપ પાડી દેવાની છે. એકમાંથી તે જે છે એના ઉપર બીજી પ્લેટ રાખવામાં આવે તો બેની નકલ બની જાય. આમાં નકલ જે છે એની સંખ્યા આપી દે જેથી કરીને બેક્ટેરિયાઓ એક વસાહતમાં હંમેશા જીવતા હોય, જેને કોલોની તરીકે નામ આપવામાં આવે. કોલોનીની સંખ્યા આપી દઈએ, જો 1 2 3 4 5 6 કોલોની છે, એવી રીતનામાં પણ 1 2 3 4 5 6. શું કર્યું છે? જો હવે મેઇન ઇમ્પોર્ટન્ટ હવે શરૂઆત થાય છે. આપણે ડીએનએનો ટુકડો નવો ઉમેરી દીધો, બરાબર? એ ટુકડો ઉમેરાઈ ગયો એ સફળતાપૂર્વક ઉમેરાણો કે નથી ઉમેરાણો આપણને ખબર કેમ પડશે? બરાબર, તો આવી બેક્ટેરિયાની અલગ અલગ જે છે વસાહતો, આવી કોલોની જે છે લીધી છે, એ કોલોનીમાં ઉદાહરણ તરીકે હું લઉં છું કે એમાં પહેલું ત્રીજું અને છઠ્ઠું જે મેં રેડ કલરના ભાગ દર્શાવ્યા છે, હું સમજાવું છું. રેડ કલરવાળા ભાગ જે છે બરાબર, એ કયા છે? તો કે એ આર ડીએનએ વાળા ભાગ છે, રિકોમ્બિનન્ટ, મતલબ એમાં ટુકડા ઉમેરાઈ ગયા છે, બરાબર. અને બીજો ભાગ જે બ્લેક કલરનો ભાગ જે છે, બરાબર, એટલે અહીંયા કલર જે છે દર્શાવું મને કે જે બ્લેક કલરવાળા ભાગ જે છે એ કયા છે? તો કે સામાન્ય. એટલે એનો મતલબ શું થાય કે આર ડીએનએ વાળા ભાગ જે છે એ રેડ કલરવાળા છે અને આ જે છે બ્લેક કલરવાળા ભાગ, બીજું ચોથું અને પાંચમું, એ સામાન્ય છે. આવી કોલોનીને આપણે એમ્પિસિલિનની હાજરીમાં રાખશું તો શું થશે? વિચારો, જો એમ્પિસિલિન શું છે? એન્ટીબાયોટિક છે.
એમ્પિસિલિન એન્ટીબાયોટિક વાળો ભાગ જે છે એમાં જે અવરોધક જનીન હોય તેમાં એમ્પિસિલિનની કોઈ અસર થશે નહીં. આપણે 1 2 3 4 5 6 6 કોલોની છે એમાં પહેલું ત્રીજું અને છઠ્ઠું બરાબર એ ત્રણ નવા છે ડીએનએ અને બીજું ચોથું અને પાંચમું જેમાં ફેરફાર નથી તો એ જૂના જૂના રહી ગયા છે. તો એમ્પિસિલિન વાળા માધ્યમમાં આપણે આ કોલોની રાખશું તો એમાં એમ્પિસિલિનની કોઈ અસર જ નહીં થાય કારણ કે આ દરેકે દરેક જો આર ડીએનએ વાળા ભાગ અને સામાન્ય બંનેમાં કોમન શું છે તો કે આમાં એમ્પિસિલિન આર સક્રિય છે. આમાં પણ એમ્પિસિલિન આર સક્રિય છે. એમ્પિસિલિન આરમાં તો આપણે કોઈ ફેરફાર જ નથી કર્યો એટલે તો બેયમાં સક્રિય છે. એમ્પિસિલિન આર સક્રિય છે એટલે આમાં એમ્પિસિલિનમાં કોઈ અસર નહીં થાય. મતલબ શું થશે બધી જ કોલોની જીવંત બધી કોલોનીના બેક્ટેરિયાને કોઈ અસર નહીં થાય. પણ હવે આનો આ જ ભાગ જે છે એને આપણે ટ્રાન્સફર કર્યો ટેટ્રાસેક્લિનવાળા ભાગમાં. હવે શું થશે જો ટેટ્રાસેક્લિનવાળા ભાગ જે છે માધ્યમમાં આપણે જવા દેશું તો આગળ એવું પ્રમાણે કે ટેટ્રાસેક્લિનવાળા ભાગમાં નાખશું તો સૌથી પહેલાં તો એમાં કલર બદલાઈ નાખીએ. એમાં પહેલું ત્રીજું અને છઠ્ઠું. આ પહેલું ત્રીજું છઠ્ઠું એ કયા હતા તો કે એ જે છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ. એટલે ફરીથી દર્શાવી દો આવો જે ભાગ લીધેલો છે કયો છે આર ડીએનએ. આર ડીએનએ મતલબ પરિવર્તનશીલ. અને બીજો કલર જે છે ભાગ લઈએ જેમાં બ્લેક કલરવાળો ભાગ જે છે આ કયા છે સામાન્ય ડીએનએ છે. હવે શું થશે જો ટેટ્રાસાયક્લિન માધ્યમમાં જ જો પહેલાં તો આપણે આમાં ખબર પડી કે એમ્પિસિલિનવાળો માધ્યમમાં રાખશું તો એમ્પિસિલિનવાળા માધ્યમમાં બેમાંથી કોઈમાં જે છે કોઈ અસર નહીં થાય કારણ કે એમ્પિસિલિન અવરોધક જનીન બધામાં હાજર છે. નવામાંય છે અને જૂનામાંય બેયમાં સક્રિય છે કારણ કે એમાં આપણે કોઈ આપણે ફેરફાર જ નથી કર્યો એટલે બે જીવંત રહેશે. એની જ પ્લેટની કોપી લઈને આપણે એને ટેટ્રાસાયક્લિનમાં નાખીએ તો હવે શું થશે જો તો કે ટેટ્રાસેક્લિનવાળા ભાગમાં મહત્ત્વનું તમારે નોંધવાનું છે કે જે નવા ડીએનએ હશે જેમાં નવો ટુકડો આપણે ઉમેરી દીધેલો છે ઉમેરેલા ટુકડા જે છે એમાં એમ્પિસિલિન આર જે છે એ સક્રિય છે પરંતુ મહત્ત્વનો ભાગ કે એમાં ટેટ આર જે છે એ નિષ્ક્રિય થઈ ગયો હશે. એમાં ટેટ આર તો નિષ્ક્રિય છે અને સામાન્ય જે છે એમાં કે સામાન્યમાં એમ્પિસિલિન આર અને ટેટ આર બંને જે છે એ સક્રિય છે. તફાવત ક્યાં એવો અહીંયા કે જે નવો ડીએનએ ઉમેરાયેલો છે જે ડીએનએ આપણે નવો ઉમેરેલો હતો એમાં ટેટ્રાસેક્લિન આર તો નિષ્ક્રિય થઈ ગયો હશે. ટેટ્રાસેક્લિન આર નિષ્ક્રિય થવું એનો મતલબ શું થશે કે આ ડીએનએ ટેટ્રાસેક્લિન માધ્યમમાં વૃદ્ધિ પામી શકે નહીં. શું કામ નહીં પામી શકે કારણ કે એમાં ટેટ્રાસેક્લિનનો અવરોધન જ નિષ્ક્રિય થઈ ગયું છે. મતલબ ટેટ્રાસેક્લિનની હાજરીમાં જે નવા જે બેક્ટેરિયા છે જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ આવી ગયું છે એ બધા મૃત્યુ પામશે. એટલે એમાં પહેલું નહીં રહી ત્રીજું નહીં રહી છઠ્ઠું નહીં રહી આ ત્રણેય શું થશે મૃત્યુ પામશે. એનો મતલબ શું થાય કે 1 3 અને 6 વૃદ્ધિ પામશે નહીં જ્યારે બીજું ચોથું પાંચમું વૃદ્ધિ પામે છે. બે વિભાગ પડી ગયા નથી કયા વૃદ્ધિ પામ્યા કયા વૃદ્ધિ ન પામ્યા તો કે 1 3 અને 6 વૃદ્ધિ નથી પામતા તો એ કયા છે તો કે આર ડીએનએ વાળા હશે એટલે જ વૃદ્ધિ નહીં પામ્યા હોય. અને 2 3 અને 5 એ વૃદ્ધિ પામે છે એનો મતલબ એ કયા હશે સામાન્ય હશે. આર ડીએનએ મતલબ કયો ભાગ તો કે આર ડીએનએ વાળો ભાગ જે છે એ કહેવાય પરિવર્તનીય. આ પરિવર્તનીય ડીએનએ છે સામાન્ય મતલબ અપરિવર્તનીય ડીએનએ. તો આપણે આ પરિવર્તનીય છે કે અપરિવર્તનીય કોના આધારે આપણે ડિફરન્શિયેટ પાડ્યું તો આને ડિફરન્શિયેટ પાડવા માટે જવાબદાર કોણ હતું ટેટ આર. આ ટેટ આર વાળો ભાગ જે છે બરાબર એટલે એને હાઇલાઇટ કરીને સમજાવું કે જે આપણે બે વિભાગ જુદા પાડ્યા એ વિભાગ આના આધારે જુદા પાડી શક્યા. ટેટ આર વાળો ભાગ જે છે એ નક્કી કરશે કે આમાં પહેલું ત્રીજું અને છઠ્ઠું આ ત્રણ જે છે મૃત્યુ પામે છે નથી વૃદ્ધિ પામતા તો એ કયા હશે રિકોમ્બિનન્ટ ડીએનએ. અને બીજું ચોથું અને પાંચમું જે વૃદ્ધિ પામે છે એ શું કામ વૃદ્ધિ પામ્યા કારણ કે એમાં ટેટ્રાસેક્લિન એમ્પિસિલિન બંને સક્રિય છે મતલબ કે એમાં કોઈ અસર નહીં થાય એન્ટીબાયોટિકની એટલે એ સામાન્ય હશે અપરિવર્તનીય છે. પરિવર્તનીય કયા છે અને અપરિવર્તનીય કયા છે બેને આપણે જુદા પાડવા માટે કોની ઉપયોગ કર્યો ટેટ્રાસાયક્લિન આર ને. ટેટ્રાસાયક્લિન આર નો ઉપયોગ કર્યો એટલે ટેટ્રાસાયક્લિન આર જે છે એને આપણે નામ આપી શકીએ પસંદગીમાન રેખક. કારણ કે આ ભાગ કયો થશે પસંદગીમાન રેખક. એના આધારે આપણે જે છે આપણે નવા અને જૂના ડીએનએ જે છે આ કયું છે નવું ડીએનએ છે આ
જૂનું ડીએનએ સાદી ભાષામાં એને જુદા પાડવા માટે ઉપયોગ કોનો કર્યો? ડેટ આર્મ, એટલે એને નામ આપ્યું પસંદગીમાન રેખા. બરાબર, આટલી આખી થિયરી છે. બહુ સિમ્પલ જે છે સમજવાનું છે, પણ પ્રેક્ટિકલી આખું વાત છે, એટલે થોડુંક જે મેઇન મેઇન ભાગ જે છે ઉમેરેલા છે ફરીથી આખું રિપીટ કરી દઈએ છે, અને આપણે આખી બાબતને થિયરિકલ જે છે સમજીએ છીએ. મેં સમજાવ્યું છે બરાબર, એનો જ ભાગ જે છે એને થિયરિકલ ભાગ જે છે એનાથી આપણે સમજીએ. જો લેંગ્વેજ અલગ છે, મેં સમજાવ્યું છે, બાબત બધી એની જ છે. જો પહેલાં તો કે ટેટ્રાસેક્લિન વિવિધ પ્રતિરોધી જનીનમાં બામ એચ વન વાળા ભાગ સાથે જોડીએ તો શું થશે? તો કે ટેટ્રાસેક્લિન અવરોધન ગુમાવી દેશે. ટેટ્રાસેક્લિન અવરોધન જે છે એ નીકળી જાય બરાબર, તો થાય શું એનાથી? ટેટ્રાસેક્લિન અવરોધન નીકળી જાય બરાબર, તો એના લીધે શું થશે? પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકો એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકો, પરિવર્તનીય ઘટકો એટલે નવા ઘટકો, એમ્પિસિલિન માધ્યમમાં લેપન કરીએ તો પુનઃસંયોજિત ન પામતા ઘટકોથી તેને અલગ કરી શકાય છે. નવા ક્યાં છે અને જૂના ક્યાં છે અને આપણે એમ્પિસિલિન માધ્યમમાં જે છે જુદા પાડી શકીએ કઈ રીતે? જો કે એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા મતલબ કે પરિવર્તનીય ઘટકોને હવે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. જો આગળ સમજાય, એમ્પિસિલિન માધ્યમ જે છે એમાં જેટલા વૃદ્ધિ પામે છે, આમાં વૃદ્ધિ કયા પામે છે? તો કે આમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું બધા વૃદ્ધિ પામે. એ બધે બધા વૃદ્ધિ પામેલા ભાગને આપણે શેમાં ટ્રાન્સફર કર્યા? આગળ ટેટ્રાસાયક્લિનમાં. તો ટેટ્રાસાયક્લિનમાં બધા વૃદ્ધિ નથી પામતા, એમાં વૃદ્ધિ કયા પામે છે? ખાલી બીજું, ચોથું ને પાંચમું. એક, ત્રણ ને છ શું કામ મરી ગયા બધા? એનું કારણ શું છે? તો એ ત્યારે જ મરી શકે જ્યારે એમાં ટેટ્રાસાયક્લિનની અસર થતી હોય. તેમાં ટેટ્રાસાયક્લિનની અસર શું કામ થઈ? આ ત્રણમાં ટેટ્રાસાયક્લિનની અસર એટલે થઈ કારણ કે એમાં ટેટ આર જે છે એ શું થઈ ગયું? એ નિષ્ક્રિય થઈ ગયું છે. અને જેમાં ટેટ આર નિષ્ક્રિય થઈ જાય એ કયું હોય? રિકોમ્બિનન્ટ ડીએનએ, કારણ કે આપણે તે ભાગમાં ડીએનએનો નવો ટુકડો ઉમેરેલો છે. એટલે એના પરથી થિયરીમાં જોઈએ, જો પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે, એટલે નવા ડીએનએ છે એ એમ્પિસિલિનવાળા માધ્યમમાં વૃદ્ધિ પામે છે, પરંતુ ટેટ્રાસાયક્લિન માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. જો આખી લાઈન ફરીથી આકૃતિના આધારે, એમ્પિસિલિન માધ્યમમાં જે છે પુનઃસંયોજિત ઘટકો વૃદ્ધિ પામે છે, પહેલું, ત્રીજું, છઠ્ઠું એમાં વૃદ્ધિ પામે કારણ કે એમાં કોઈ જે છે નડતર નથી, પણ એ ટેટ્રાસાયક્લિન માધ્યમમાં વૃદ્ધિ નહીં પામે, મૃત્યુ પામે છે. ચોકડી મેરા છે મતલબ મૃત્યુ પામી ગયા છે. એ શું કામ નહીં વૃદ્ધિ પામે? કારણ કે એમાં ટેટ આર નિષ્ક્રિય થઈ ગયું છે બરાબર. પણ પુનઃસંયોજન ન પામતા ઘટકો, બિન પુનઃસંયોજિત છે મતલબ જે સામાન્ય છે, એ તો બંને દ્રવ્યો માધ્યમમાં વૃદ્ધિ પામે છે. જો આમાં તમે તફાવત જોશો તો ખ્યાલ આવશે કે જે ડીએનએ સામાન્ય છે, સામાન્ય કયા? બીજું, ચોથું ને પાંચમું, તો એ તો એમ્પિસિનવાળા ભાગમાં જીવંત છે અને ટેટ્રાસાયક્લિનમાં જીવંત છે. શું કામ જીવંત રહી છે? કારણ કે સામાન્યમાં બંનેનું સક્રિય રહી છે, એમાં આપણે ડીએનએ નવું ઉમેરાણું જ નથી, એટલે એમાં બંને બાજુનો ભાગ જે છે એ બંને જે છે એનો અવરોધન સક્રિય રહે છે, એટલે એમાં કોઈ અસર થવાની નથી. આ કિસ્સામાં એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિત ઘટકોમાં મદદ કરે છે. આમ આપણે કોની મદદથી? ટેટ આરવાળા ભાગની મદદથી આપણે નવા ડીએનએ કયા છે અને જૂના ડીએનએ કયા છે બેયની આપણે પસંદગી કરી શકીએ, એટલે એને નામ આપ્યું પસંદગીમાન રેખક. બરાબર, આથી કી થિયરી. બરાબર, આટલા સુધીનો ભાગ જે છે એ રાખીએ, આના પછી એક નવી ટેકનિક જે છે એમાં એડ કરવાની છે, પણ એ હજી વધી જશે. એટલે ખાસ થિયરીનો ભાગ, ખાલી આટલો ભાગ મારે સમજાવવા માટે આખું જે ભાગ જે છે એટલો લખીને સમજાવ્યું છે. બરાબર, એ ફરીથી પાછું રિપીટ જે છે એકવાર સાંભળીને વ્યવસ્થિત જોજો, ત્યારે તમને મગજમાં ઉતરશે. પછી આપણે એક બીજું ઉદાહરણ જે છે આમાં સમજીએ અને આપણે એને સમજવાનો ટ્રાય કરશું. બરાબર, એટલે આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સમજવા માટે થોડું પ્રેક્ટિકલ જે છે એમાં નોલેજ જરૂરી છે, અને માસ્ટર ડિગ્રી કક્ષાનો ટોપિક છે. બરાબર, પણ એકવાર સમજી લેશો તો બહુ જે છે અઘરું નથી. બરાબર, આપણને એવું લાગશે તો ફરીથી પાછા એને રિપીટ કરી અને સમજાવવાનો ટ્રાય કરીશ. બરાબર, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.